દેશભરમાં એક તરફ સી એ એ અને એનઆરસીના મુદ્દે સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા છે ત્યારે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાણવરમાં એક પરિવારે પોતાના પુત્રના લગ્નમાં સી એ અને એનઆરસીને સમર્થન કરતા પોસ્ટર લગાવી અને પોતાનો મત રજૂ કર્યો છે ન માત્ર એટલું પણ તેઓ ભારત માતાનું ચિત્ર મુખ્ય દ્વાર પર રાખી ભારત માતાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી છે આમ પોતાનો મત અલગ રીતે રજૂ કરી શકાય છે સી અને એ અને એનઆરસીના મુદ્દે તરફ જ્યારે સોશિયલ મીડિયામાં લોકો સીએ અને અને એનઆરસીના મુદ્દે પોતપોતાના મતો અને ઠરાવો કરી રહ્યા છે અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને સાચો ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે બંને તરફ ત્યારે સામ સામે કોમેન્ટ પણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દિલ્હી અને દેશના બીજા ઘણા શહેરોમાં રમખાણો પણ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે આવા સમયે આવી નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક રીતે ગીર સોમનાથમાં લાઠીગરા પરિવારે પોતાના પુત્રના લગ્નમાં સીએ એ અને એનઆરસીને ને સમર્થનના પોસ્ટર લગાવ્યા છે સાથે જ આ પરિવારે આવેલા મહેમાનોને બેરોજગારી અને આતંકવાદને ડામવા સી એ એ જરૂરી છે તેવી જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો સાથે જ કીર્તિ લાઠીગરા નામના આ વેપારીએ પોતાના પુત્ર યશના લગ્નમાં મંડપ પૂજન પહેલા ભરત માતાનું પૂજન કરતા જોવા મળ્યા હતા માતાએ પણ વસવાટ કર્યો છે જે માતાની ત્યાં જમીન ખાવા ભોજન અને પીવાનું પાણી આપ્યું છે જે ભરત માતાએ તેનું ઋણ સ્વીકારવું સૌથી જરૂરી છે તેમ તેઓ માને છે ત્યારે આ પ્રસંગે આવનાર મહેમાનો પણ આ પરિવારની વિચારધારાને બિરદાવી રહ્યા છે તેમના સવિનય જાગૃતિ પ્રયત્નને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે આમ કરીને આ પરિવારે દર્શાવેલી માંગ છે કે લોકો સરકારની જાહેર મિલકતને નુકસાન પહોંચાડ વગર પણ પોતાનો મત રજૂ કરી શકે છે મહેમાનો પણ આ પરિવારને આ ક્રાંતિકારી પગલાના વખાણ કર્યા છે આવતીકાલે મારા લગ્ન છે આજે મારે મંડપ વિધિ અને જમણવાર અને દાંડિયા રાસનું રાખેલું છે તો અત્યારે જે દેશભરમાં સીએન અને એનઆરસીનો કાયદો આવેલો છે એના સમર્થન માટે અમે અહીંયા બેનરો અને ભારત માતાના પૂજનની વ્યવસ્થા રાખેલી છે અત્યારે દેશમાં તમે જુઓ તો બધી જગ્યાએ સીએના સમર્થનમાં અમુક જગ્યાએ રેલી નીકળે છે અમુક જગ્યાએ હિંસક પ્રદર્શનો પણ થાય છે પણ અમે શાંતિપૂર્વક રીતે સીએના સમર્થનમાં સીએના બેનરો લગાડી અને અમે સીએના કાયદાને સમર્થન આપેલું છે જે ભારત દેશમાં વર્ષોથી આવેલા ઘૂસપેઠિયાઓને જે કાઢવા માટે મોદી સરકારે જે કાયદો આપેલો છે તેના સમર્થન માટે અમે આ કાર્ય કરેલું કંકોત્રીમાં અમે વી સપોર્ટ સીએ અને એનઆરસીના બેનરો સૂત્ર લખેલું છે જે ગામે ગામ ગંગોત્રી મોકલાવેલી છે જેથી લોકોમાં પણ જાગૃતતા આવે અને લોકો સતર્ક થાય અમે આજે દેશમાં તમે જુઓ તો ઘણી જગ્યાએ બધા માતાજી બે માતાજી રાખે છે ગણપતિ બાપા રાખે છે પણ અમે ભારત માતાનું ઋણ ચૂકવવા માટે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ રાખેલો છે બસ બીજા લોકોને એ જ કહેવાનું કે આપણે જે દેશનું ખાઈએ છીએ તો આપણે એ દેશ માટે સંપૂર્ણ તનમાન અને ધનથી આપણે દેશ માટે તત્પર રહેવું જ જોઈએ સિંહનું સમર્થન કરવાનું કારણ કે આપણા દેશના લોકો જે છે એમાં બહારના લોકો ઘૂસપેઠિયા છે ત્રાસવાદી કરે છે અને આપણા અહીંના લોકોને રોજીરોટી મળતી નથી એટલા માટે નરેન્દ્રભાઈ મોદીએ સીએનું સમર્થન આપેલું છે અને એમાં બધા અમે લોકો ટેકો જાહેર કરી છે મારા પુત્રના કાર્યકર લગ્ન અમે લખેલું છે કે સીએને અમે સમર્થન આપીએ છીએ અને ભારત માતાનું અમે પૂજન કરીએ છીએ અમે અનપાણી જળ ભારત માતાની ધરતી પર ખાઈ રહ્યા છીએ જેનું અમે ઋણ ચકવવા માટે ભારત માતાનું પૂજન કરેલું છે એને એમાં કંકોત્રીની અંદર તો વી સપોર્ટ સીએ એનઆરસી છાપેલું હતું પણ જ્યારે હું અહીંયા આવ્યો અને એને પરિવાર દ્વારા અને વરાજા અને એના પિતાશ્રી અને એના સગાવાલાએ જ્યાં આજે મેગાસિટીની અંદર ગણપતિને અન્ય રાખીને કરવા દરવાજાની બરાબર સામે જ એક ભારત માતાનું પૂજન રાખવામાં આવ્યું હતું એ જોઈ અને મને એના ઉપર ગૌરવ થયું છે અને હું ખાઈશ કે આજે આ દેશની અંદર ભારત માતાનું જે ઋણ છે એ કોઈ કોઈ નહીં ચૂકવી શકે એ આ કીર્તિભાઈ ચૂક્યું છે જ્યારે આજે એનઆરસીનો વિરોધ થઈ રહ્યો હોય ને ત્યારે આ શાંતિપૂર્ણક સમર્થન આવા પરિવાર દ્વારા દેવામાં આવે છે એ દેશને માટે બહુ મહત્ત્વનું છે આ શાંતિપૂર્ણ સમર્થન છે હિંસક પ્રદર્શનો કરી અને એના બદલે શાંતિપૂર્ણ સમર્થન આપવું જોઈએ દેશમાંથી ઘૂસપેટિયાઓને કાઢવા જરૂરી છે રોજગારી મળશે